શિક્ષણ જગતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની જે 10નું પરિણામ છે તેની તારીખ જાહેર થઈ છે. 21મીના રોજ પરિણામ જાહેર થશે. આ સમાચારની જો વાત કરવામાં આવે તો સવારે 8 કલાકથી વેબસાઇટ પર પરિણામ મૂકી દેવામાં આવશે. આ ઉપર પરિણામ જોઈ શકાશે અને જે માર્કશીટ છે તેનું વિતરણ પણ સ્કૂલમાંથી કરવામાં આવશે. તો પણ છે કે લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે અને તેઓને ઇંતજાર હોય છે કે પરિણામ ક્યારે આવશે. ત્યારે હવે આજે વિધિવત રીતે તારીખની જાહેરાત થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ધોરણ 10નું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે આપણે ચોક્કસ ડેટની વાત કરીશું. માટે દોસ્તો આપ સૌને હું ખાસ રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો, અધૂરો છોડીને ન જતા. પૂરી માહિતી મેળવવા માટે છેલ્લે સુધી આ વિડીયોને જોતા રહેજો. ધોરણ 10 અને ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓના પેપર ચેકિંગનું કામ ઓલરેડી પૂરું થઈ ગયું છે અને તમારા માર્કશીટને તૈયાર કરવાનું કામ ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. દોસ્તો રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે વાત કરીએ એ પહેલાં તો ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સના બધા વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકશો. અથવા તો દોસ્તો ધોરણ 10નું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 12ના વિદ્યાર્થીઓએ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ધોરણ 12 નામ પરથી રિઝલ્ટ 2023 જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારે કોઈ બીજા વિદ્યાર્થીનો સીટ નંબર વગર માત્ર એમનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો આ બીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ત્રીજું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2023. ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આ ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીને રિઝલ્ટ જોવાનું છે. ત્યાર પછી ધોરણ 10નું નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર તો તમારે ચોથા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. અત્યારે દોસ્તો ડેમો માટે હું પહેલા બોક્સ ઉપર ક્લિક કરું છું ધોરણ 12 વાળા. જો તમે ધોરણ 10ના વિદ્યાર્થી હો તો તમારે ત્રીજા બોક્સ ઉપર ધોરણ 10 વાળા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થાય. એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેની એક બોક્સ જોવા મળશે. બોક્સમાં દોસ્તો લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ 2023. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી દોસ્તો તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમે તમારા મોબાઈલમાં સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકશો. અત્યારે દોસ્તો અહીંયા 3 લિંક એટલા માટે આપી છે કારણ કે દોસ્તો જ્યારે પણ રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ એક સાથે રિઝલ્ટ ઓપન કરતા હોય માટે દોસ્તો વેબસાઇટ ડાઉન થઈ જાય, સર્વર ડાઉન થઈ જાય, વેબસાઇટમાં તમારું રિઝલ્ટ ઓપન જ ન થાય એવા કારણોસર અહીંયા 3 લિંક આપી છે. કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો રિઝલ્ટ ન ઓપન થાય તો તમારે બીજા લિંક ઉપર ક્લિક કરીને રિઝલ્ટ જોવાનું છે, બરાબર. એટલે તમારું રિઝલ્ટ સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે. ત્યાર પછી નીચે લખેલું છે એસટીડી 12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. એની સામે પણ રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર વગર તમારું રિઝલ્ટ જોઈ શકો છો. ત્યાર પછી એસટીડી 12 પરિણામનું સંપૂર્ણ એનાલિસિસવાળી પીડીએફ પણ આપેલી છે ડાઉનલોડ કરવા માટેની. તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરીને સૌથી ફાસ્ટ અને સૌથી પહેલાં જોઈ શકો છો. દોસ્તો ખાસ યાદ રાખજો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. અથવા તો તમારે રિઝલ્ટ જોવું હોય તો ગૂગલ ઉપર તમે www.mygkguru.in આ વેબસાઇટને સર્ચ કરશો તો આવી રીતે તમે તમારા મોબાઈલમાં રિઝલ્ટ જોઈ શકશો. હવે દોસ્તો આપણે વાત કરીએ રિઝલ્ટની તારીખ વિશે. તો ખાસ તો તમે ધ્યાનથી સાંભળી લેજો દોસ્તો કે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ કઈ તારીખે આવશે. તો હજી સુધી દોસ્તો રિઝલ્ટની કોઈ ચોક્કસ ડેટ જાહેર નથી થઈ, પણ દોસ્તો આવતી 19, 20 અથવા તો 21 તારીખે ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ આવવાની સંભાવના છે. જ્યારે દોસ્તો યાદ રાખજો ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ છે એ આવતી 22, 23 અથવા તો 24 તારીખે અથવા તો મેક્સિમમ 25 તારીખે રિઝલ્ટ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. દોસ્તો બની શકે કે આ વખતે ધોરણ 10નું રિઝલ્ટ પહેલાં આવી જાય ધોરણ 12 સામાન્ય પ્રવાહ કરતાં. તો દોસ્તો ધોરણ 10નું રિઝલ્ટ છે એ 19, 20 અથવા તો 21 તારીખે જાહેર થઈ શકે છે દોસ્તો, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ છે એ 22, 23 અથવા તો 24 તારીખે 25 તારીખે પણ જાહેર થઈ શકે છે. તો ખાસ યાદ રાખજો દોસ્તો આવતા 5-6 દિવસની અંદર તમારા રિઝલ્ટની
ચોક્કસ ડેટ તમને મળી જશે અને રિઝલ્ટ બની શકે તમારું રિઝલ્ટ જાહેર પણ થઈ જાય. દોસ્તો રિઝલ્ટના માત્ર આગલા દિવસે જ તમને જાણ કરવામાં આવે છે, એ પણ દોસ્તો રાતના 6 વાગ્યા આસપાસ તમને જાણ કરવામાં આવે છે કે આવતીકાલે વહેલી સવારે 6 વાગે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. માટે દોસ્તો બની શકે કે આવતા 3-4 દિવસમાં રિઝલ્ટ જાહેર થઈ જાય અથવા તો 5-6 દિવસનો પણ સમય લાગે, બરાબર. છતાં પણ કોઈ અપડેટ આવશે, ચોક્કસ ડેટ પણ જાહેર થશે તો તમને સૌથી પહેલાં વિડીયો બનાવીને જાણ કરી દઈશ. અને દોસ્તો તમે યાદ રાખજો, www.mygkguru.in આ વેબસાઇટ પરથી તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો. છતાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી લેજો. આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ.